नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में पाठक स्कूल अमरेली आपनो हार्दिक स्वागत करे छे। आज धोरण 7 में संस्कृत विषय में आपणे भणवानुं छे। तो अगाउना वीडियो में आपणे पाठ 4 सुधी आपणे भणी गया। आज पाठ 5 ते काव्य छे, काव्य 5 आपणे भणवानुं छे। चकली 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 रे चकली, आवो पाठનું નામ છે। પ્રસ્તાવના જોઈએ કે ચકલી ચકલી રે ચકલી એ પક્ષી છે, તું ચીંચી બોલે છે, તું માળામાં રહે છે, તું સુખેથી ઉડે છે, મધુર ફળો ખાય છે, તું સ્વચ્છ આકાશમાં સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે। ખરેખર કોઈ માણસ તને રોકનાર નથી, આવું કવિ એ ચકલીને કહે છે। પછી કહે છે કે મારા માતા પિતા અહીં નથી, મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો દુખી છું, ઘરે કોઈ નથી એટલે ખરેખર હું એકલો દુખી છું, એમ ચકલી જોડે એ વાત કરે છે। ચકલી, હું એકલો દુખી છું, હે ચીચી મિત્ર, હે ચીચી મિત્ર, હે ચકલીને કહે છે, ચીચી મિત્ર નજીક આવ, અહીંયા મારી નજીક આવ, તને હું બહુ અનાજ આપું, તને હું ઘણું બધું અનાજ આપું, તું ચણનો સ્વીકાર કર અને પાણી પી, ફરીવાર ચીચી ચીચી એવું રટણ કર, એટલે ચકલીનો અવાજ કરવાનું કહે છે। તું ચકલી છું તો તું ચીચી ચીચી બોલે છે, અવાજનું રટણ કર, મને સંતોષ આપ, એ ચકલી બોલવાથી કાવ્ય કવિને છે એ સંતોષ થાય છે અને આનંદ આવે છે, એટલે કાવ્ય કવિ છે ચકલીને એમ કહે છે કે તું ચીચીનું રટણ કર, તું મને સંતોષ આ, મધુર અવાજ કર, મને પણ તારી ભાષા તારી બોલી શીખવ, મને પણ તારી ભાષા શીખવ, આવું કવિ ચકલી જોડે વાત કરે છે। તો ચાલો એ કાવ્ય આપણે સમજીએ। જો ચટક રે ચટક, ચકલી રે ચકલી, ચકલી રે ચકલી, ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી, ચકલી ચકલી રે ચકલી, ચીવ 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 કુંજસી ત્વમ વિહગ, હે પક્ષી, વિહગ એટલે પક્ષી, હે પક્ષી તું, ત્વમ તું, ચીવ ચીવ કુંજસી તું ચી ચી બોલ, કુંજસી એટલે બોલ, વિહગ એટલે પક્ષી, હે પક્ષી તું ચીચી બોલે છે, નીડે એટલે માળામાં, તું માળામાં ની વસસી માળામાં રહે છે, સુખે ડયસે, ડયસે એટલે ઉડે છે, ની વસસી એટલે રહે છે, ડયસે એટલે ઉડે છે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, ખાદસી ફલાની મધુરાણી, મધુર ફળો ખાય છે, મધુરાણી એટલે મધુર, ફલાણી એટલે ફળો, ખાદસી એટલે ખાય છે, મધુર ફળો ખાય છે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મધુર ફળો ખાય છે। આગળ કહે છે વિહર્ષી વિમલે વિપુલે ગગને, વિહર્ષી વિહર્ષી વિમલે વિપુલે ગગને, વિહર્ષી એટલે વિહાર કરે છે, વિહરે છે, તું વિમલ એટલે સ્વચ્છ, તું સ્વચ્છ આકાશમાં, વિમલ એટલે સ્વચ્છ, તું સ્વચ્છ વિપુલે એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં, વિહર્ષી એટલે વિહરે છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર ખલું એટલે ખરેખર, જનહ એટલે માણસો, વારિયાતી એટલે રોકનાર, નાસ્તી એટલે નથી, ખરેખર લોકો અથવા માણસો, ખરેખર કોઈ માટે કૌંસમાં શબ્દ લખવાનો, ખરેખર માણસ, ખરેખર જનહ એટલે માણસ, ખરેખર માણસ રોકનાર નથી, ખરેખર માણસ રોકનાર નથી। પછી આગળ કહે છે માતા પિતા, માતા પિતરા વિહ મમ નસ્તઃ, નસ્તઃ માતા પિતા અહીં નથી, મમ એટલે માર,
मम એટલે મારા, માતા પિતા અવિહળ, માતા પિતા નથી, અહીં અવિહળ એટલે નથી, અહીં મમ મારા માતા પિતા અહીં નસ્તી નથી, મારા માતા પિતા નથી. ખલુ ખરેખર, ખરેખર એકાંકી એટલે એકલો, ખિન્નો અહમ, ખરેખર હું એકલો, ખિન્નો અહમ એટલે દુઃખી છું, ખિન્નો અહમ ડનવો થઈ જાય, ખિન્નો અહમ, ખરેખર હું એકલો દુઃખી છું. અહીં સમીપમ જીવ જીવ મિત્ર, અહીં સમીપમ, અહીં સમીપમ એટલે નજીક આવ, સમીપમ એટલે નજીક, અહીં એટલે અહીં, અહીં અથવા નજીક આવ, નજીક આવ, ચી ચી મિત્ર, ચી ચી મિત્ર. દદામી તુભ્યમ બહુ ધાન્યામી, દદામી આપું શું, તુભ્યમ તને, બહુ તને, તુભ્યમ તને, બહુ એટલે બહુ, ધાન્યમ એટલે અનાજ, દદામી એટલે આપું, તને ઘણું, તને બહુ જ અથવા ઘણું જ, તને બહુ અનાજ આપું અથવા દાણા આપું, તને બહુ જ અનાજ આપું અથવા દાણા આપું, એકલો જ હું દુઃખી છું, અહીં નજીક આવ અથવા નજીક આવ, ચીચી મિત્ર, તને હું ઘણું અનાજ આપું. આગળ કહે છે, ચણક સ્વીકારું પીબરે નીર, ચણક એટલે ચણ, સ્વીકારું એટલે સ્વીકાર, ચણનો સ્વીકાર કર, ચણનો સ્વીકાર કર, નીરમ એટલે પાણી, પીબરે પાણી પી, ચણ તું ચણનો સ્વીકાર કર, તું ચણનો સ્વીકાર કર, પાણી પી, ત્વમ તું પુનઃ અપી, ફરી પુનઃ અપી, રટ એટલે અવાજ કર, તું ફરીવાર, ચીવ ચીવ ચીવ, તું ફરીવાર રટણ કર, તું ફરીવાર ચીચી ચીચીનું, તું ફરીવાર ચી ચી ચીનું રટણ, રટણ કર. તોષય, તોષય એટલે સંતોષ, માં મને તોષય કુરુ, મને સંતોષ આપ, માં મને તોષય એટલે સંતોષ આપ, કુરુ મધુર આલાપમ, મધુર અવાજ કર, કુરુ એટલે કર, મધુર આલાપમ, મધુર અવાજ કર. પાઠ્ય મામ અપી તવ ભાષામ, પાઠ્ય એટલે ભણવું છે, શીખવી છે, શું તો મામ અપી મને પણ, તવ તારી ભાષા એટલે બોલી, પાઠ્ય એટલે શીખવ, મને પણ તારી ભાષા શીખવ. ચણ ચણ ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચીચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી ભાષા શીખવ. આ હતું આપણે પાંચમું કાવ્ય અને તેના સમજૂતી આપણે સમજ્યા. હવે એના ભાષાંતર લખી લઈએ, સપ્લિમેન્ટરીમાં આવું લખું, એમાંથી તમારે જોઈને તમારી બુકની અંદર લખવાનું છે. તો જો કાવ્ય પાંચ, ચકલી રે ચકલી. અહીંયા આંતરા પ્રમાણે જ હું લખતી જાઉં છું, જેથી કરીને તમારે અડવું થાય નહીં. પેલું છે ચકલી રે ચકલી, ચકલી ચકલી રે ચકલી, રે ચકલી. હે પક્ષી તું, હે પક્ષી તું, તું ચીચી બોલે છે, તું ચીચી બોલે છે, તું ચીચી બોલે છે. આગળ કહે છે, તું માળામાં રહે છે, તું માળામાં, માળામાં રહે છે, સુખેથી,
સુખેથી ઉડે છે, સુખેથી ઉડે છે। ખાદસી ફલાની મથુરાણી, મધુર ફળો ખાય છે, મધુર ફળો ખાય છે। આગળ કહે છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, તું સ્વચ્છ આકાશમાં વિહરે છે। ખરેખર કોઈ માણસ રોકનાર નથી, કોઈ માણસ રોકનાર નથી। મારા એમાંમાં છે, મોટો અંતરો છે, એટલે મારા માતા પિતા અહીં નથી, મારા માતા પિતા અહીં નથી। ખરેખર હું એકલો દુખી છું, ખરેખર હું એકલો દુખી છું। હે ચીચી મિત્ર, હે ચીચી મિત્ર, નજીક આવ, તને બહુ એટલે ઘણું બધું, બહુ અનાજ અથવા દાણા ચણવા માટેના દાણા આપું છું। છેલ્લા અંતરામાં કહે છે, તું ચણનો સ્વીકાર કર, ચણક સ્વીકારો પીબરે નીરવ, તું ચણ સ્વીકાર, પાણી પી, તું ફરીવાર ચી ચી ચીનું, તું ફરીવાર ચી ચી ચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ। આ હતું વિદ્યાર્થી મિત્રો ભાષાંતર। હવે એના શબ્દાર્થ આપણે પાછળ જોઈએ તો જો અહીંયા ઘણા બધા શબ્દો નથી આપ્યા। નિવસસી એટલે રહે છે, વાર્યતી એટલે રોકનાર, વિપુલે એટલે વિશાળ, વિહર્ષે એટલે વિહરે છે, પુનરપી એટલે ફરીવાર। પછી આ છે એ વિશેષ, આ સંધિ છૂટી પાડો, એમાં આવે છે ખિન્ન વત્તા અહમ, વિસર્ગ નીકળી જાય, ખિન્ન વત્તા અહમ, એટલે આ સંધિ છૂટી પાડો એમાં આવે છે। હવે અહીંયા જો જોડકા આપ્યા છે, કોનો રંગ કેની જેવો છે, ખિન્ન વત્તા અહમ એટલે સંધિ છૂટી પડે છે। પછી એક નાસ્તી આવે છે, તો નાસ્તી એની સંધિ કઈ રીતે છૂટી પડે, તો ન વત્તા અસ્તિ। તમારે આવો પ્રશ્ન આવશે કે નીચેના શબ્દોની સંધિ છૂટી કરો, ખિન્નો અહમ આ રીતે આપવું હોય તો ખિન્ન વત્તા અહમ સંધિ છૂટી કરો, સંધિ
छुट्टी करो। आ रीते प्रश्न पूछाय छे। एमा कोपी आपू होय, को डपी आपू होय, एनू को वत्ता अपी वत्ता अपी कोपी, आ रीते संधि छूटी पाड़वामां आवे छे। જો અહીંયા એના સ્વાધ્યાય જો, પહેલા સ્વાધ્યાયની અંદર પક્ષીના નામ આપ્યા છે, એની સામે યોગ્ય રંગ આપ્યા છે, તો એ રંગ આ તમારે જાતે કરો। કપોતઃ, કપોતઃ નામનું પક્ષી છે એનો રંગ કેવો હોય છે? તો કે રાકોડી, એનો કાપોતઃ લાકડી રંગનો જ એ પક્ષી હોય છે, એનો કાપોતઃ કે છે। હંસ કેવા રંગનું હોય છે? હંસ કેવા રંગનું હોય છે? તો શ્વેત રંગનું, શ્વેત એટલે હા। કોકિલઃ, કૃષ્ણ એટલે કાળો રંગ, કૃષ્ણ એટલે કાળો રંગ। કોયલ કેવા રંગની હોય છે? તો કૃષ્ણ રંગની। શુકઃ એટલે પોપટ, પોપટ કેવું હોય છે? તો કે હરિતઃ એટલે લીલા રંગનું। કપોતઃ એટલે કરકાબડું, એ પક્ષી તે તો જેવું આવે છે એનો રંગ કેવો હોય છે? તો કે રાખોડી જેવો એનો રંગ હોય છે। કપોતઃ કબૂતર, કાપોતર રંગ પણ રાખોડી હોય છે। પછી મયુરઃ, તો મોરનો રંગ કેવો હોય છે? તો ચિત્રી ચિચિત્રી ચિત્રિત એટલે કાબા ચિત્રનો રંગ હોય છે ને, એમાં બધા રંગ રંગબેરંગી રંગ એમાં આપણને જોવા મળે છે, એટલે એ છે રંગબેરંગી રંગનો હોય છે। પછી આવે છે ખાલી જગ્યા, આગળ મેં તમને નથી બતાવી પણ જુઓ અહીંયાથી ખાલી જગ્યા આપણને પૂછાય, અહીંયાથી ખાલી જગ્યા પૂછાય કે નીડે ખાલી જગ્યા, ની વસતી, નીડે ખાલી જગ્યા એટલે વસતી, સુખેન ખાલી જગ્યા, ચટકહ ખાલી જગ્યા ડયસે, ચટકહ ખાલી જગ્યા દેશે, અથવા નીડે ની વસસી ખાલી જગ્યા દેશે, આખી રીતને આ રીતે પણ ખાલી જગ્યા પૂછાય। પછી એમ કહે છે ચટક ખાલી જગ્યા ફલાની ખાદસી, તો મધુરાણી ફલો ખાદસી, અહીંયા જો આપે છે ની વસતી ક્યાં રહે છે? તો નીડે આવશે, અહીંયા જવાબમાં લખજો નીડે। ચટક ખાદતી શું ખાય છે? તો ફલાની, ચટકહ ફલાની ખાદતી। વિહરતી ક્યાં વિહરે છે? તો એના જવાબમાં એ આખું આવશે, આને જવાબમાં આખું આવશે વિમલે વિપુલે ગગને, અને અહીંયા મધુર ફલાની, ફલાની કેવા? તો કે મધુર, અને અહીંયા મધુર આવશે, મધુરાણી મધુરાણી। ત્રીજી ખાલી જગ્યામાં આખી ખાલી જગ્યા આવશે। પછી ચોથામાં છે વધતી, એ શું બોલે છે? વધતી કેવું બોલે છે, શું બોલે છે? તો એને માટે એ નીચે આવશે ચીવ ચીવ ચીવ, તે શું બોલે છે, કેવું રટણ કરે છે? તો ચીવ ચીવ ચીવ, ચીવ 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 વધતી, ચીવ ચીવ એ બોલે છે। ત્રણ વખત લખવાનું થાય, ચીવ 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 વગેરે। પછી અહીંયા આપ્યો છે આ પ્રશ્ન, ક્રિયાપદો શોધીને લખો, એ પણ લખવા, ક્રિયાપદ અને એના અન્ય ક્રિયાપદો કાવ્યમાં શોધીને લખો, એ નથી કરવાનો। પ રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં મૂકેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફરી લખો। અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ત્વમ નિરમ પીબહ, તે પાણી પીવે છે, તો અહીંયા ત્રણ વાક્યો બનાવ્યા છે। ત્વમ દુગ્ધમ, મ કાઢી નાખવાનો પણ અનુસ્વાર આવી જાય, તો આમ હું એક વાક્ય બનાવી દઉં છું, એ જ રીતે બીજા બનાવવાના છે। દુગ્ધમ પીબ, તું દૂધ પી, પછી એ જ રીતે આ બધાનું એક એક વાક્ય બનાવી દઉં છું કે ત્વમ ચણક છે ત્યાં ધનમ, ત્વમ ધનમ સ્વીકરું, સ્વીકુરું, તું ધનનો સ્વીકાર કર। ત્વમ ચીવ ચીવ વદ, તું ગીતમ વદ એટલે ગીત ગા, શ્લોક બોલ, ગીતમ ત્વમ ગીતમ
વાત. આ રીતે બીજા વાક્યો બનાવવાના છે. અહીંયા એક એક વાક્ય બનાવ્યું છે, બીજા બબે તમારે બનાવવાના છે. આ હતો આપણો પાંચમો પાઠ. હવે આગળ જોઈએ આપણે. આજે પુનરાવર્તન છે, બાકી પુનરાવર્તન છે એ જોઈ લઈએ કે અહીંયા ખાલી જગ્યા આપી છે. પુનરાવર્તનમાં ખાલી જગ્યા સહ ન દંશતી, તો કૂતરો સહ ન દંશતી આવે કે કિમ સહ ન દંશતી. તો અહીંયા કિમ સહ ન દંશતી તું કરતો નહીં. પછી અહીંયા એ પૂછે કૌંસમાં આપેલા શબ્દો જે યોગ્ય હોય ને એ તમારે લખવાનું છે એમાં, કે ધનમ પ્રાપ્ત ન, ધનમ પ્રાપ્ત, ધન પ્રાપ્ત કર, ધન પ્રાપ્ત કર. તેમાં ક્રિયત અહીંયા ક્રિયત. પછી ખાલી જગ્યા છાત્રા શાલાયામ પઠંતી, કેટલા કેટલા છાત્રો ક્યાં જાય છે. તો કતિયમ આવે છે કે કતિયમ આવે છે કે કતિ આવે છે, તો ત્યાં કતિ આવશે. કતિ છાત્રા શાલાયામ, ક્યાં છાત્રો છે એ શાળામાં ભણે છે. પછી ભવાન આપ, કહો તો ક્યાં થાય, કોણ આપ, કોણ શાળામાં ગચ્છતી એટલે કદા, ક્યારે શાળામાં જાઓ છો એટલે કદા આવશે. અતિથિ જનાહા ખાલી જગ્યા આગતાહા, ક્રિયત નહીં આવે ત્યાં કુતઃ આવશે. કે કુતઃ અતિથિ જનાહા કુતઃ આગતિ, મહેમાન આવે છે પણ કોણ આવે છે, ક્યાં અતિથિ આવે છે. વિદ્યા ખાલી જગ્યા ન દદામે, વિદ્યા કિમ ન દદામે, વિદ્યા કિમ ન દદામે. હવે આ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, એટલે સાચો શબ્દ તમારે મૂકવાનો છે. ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતિ, તે ક્યારેક જ કાર્યાલયમાં જાય છે એટલે કદા. પછી અનુલેખન કરવાનું છે વાક્યનું, એ તો તમને આવડે છે એટલે એ નથી જોતી. પણ આગળ કે પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ, વાક્ય બનાવવાના છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો કઈ રીતે એના વાક્ય બનાવવાના છે, તો બે વાક્ય હું અહીંયા બનાવી દઉં, બાકી તમારે બનાવવાના છે. આ પ્રમાણે જોઈ પરીક્ષામાં કારણ કે આ પૂછા એવા છે. અહીંયા એ પૂછે પહેલું વાક્ય, અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામી, હું 8 વાગ્યે શાળામાં જાઉં છું. તો કતિ શબ્દનો ઉપયોગ કરવાનો છે, પ્રશ્ન પૂછવાનો છે. કતિ એટલે ક્યારે, એમ કેટલા કેટલા, એમ થાય કે અહમ એટલે અહમનું હમ જ રહે. અષ્ટવાદન જગ્યાએ કતિ આવી જાય, કતિ વાદને શાલામ ગચ્છામી. હું કેટલા વાગે શાળાએ જાઉં છું. પછી કહે છે મમ મિત્રમ જામનગરે વસતી, તો મારો મિત્ર એટલે મમ મિત્રમ કૂતરો વસતી, ક્યાં રહે છે, કૂતરો વસતી ક્યાં રહે છે. એ જ રીતે ઉદ્યાને પુષ્પમ વિકસતી, તે આપણે લખવાનું કે ઉદ્યાને કેમ વિકસતી, કોણ વિકાસ પામે છે, તો જવાબમાં આવે પુષ્પ. એ જ રીતે અહીંયા છે કે રાજેશ મંદિરતઃ ઉદ્યાને ગચ્છતી, રાજેશ મંદિરે અને ઉદ્યાને બગીચામાં જાય છે. તો એનું કઈ રીતે આવશે, તો અહીંયા લખી દો કે બે વાક્યનો યુઝ કરવાનો થશે, એક નહીં, કારણ કે બે શબ્દ આપ્યા છે, મંદિરતઃ અને ઉદ્યાન. રાજેશ મંદિરે અને ઉદ્યાને બે તરફ જાય છે, મંદિરે અને ઉદ્યાને જાય છે. કૂતરો અને ક્યાં, રાજેશ કૂતઃ કૂત્ર ગચ્છતી, કૂતઃ કૂત્ર ગચ્છતી. પછી અહીંયા કિમર્થમ ક્રીડાંગણમ બાલક ક્રીડાર્થ ક્રીડાંગણમ ગચ્છતી, કિમર્થ બાલક કિમર્થ ક્રીડાંગણમ ગચ્છતી. કાર્યાલય વાર્તાલામ ન ભવતી, કાર્યાલય કિમ ન ભવતી. અહીંયા સમૂહ જ્ઞાન કરવાનું નથી, આની તમારે આંતરાની પૂર્તિ કરજો, કારણ કે આ શ્લોક આપણે પૂછાય છે.
काव्य पूर्ति करो, श्लोक नहीं पाठ पूर्ति करो। एमां हवे आवे छे आपणे पाठ छ, संख्या। पाठ छ संख्या। आपणे ધોરણ 6 માં 12 સુધીની સંખ્યા ભણી ગયા હતા, ત્યાર પછી આપણે સંખ્યા નથી ભણ્યા। અહીંયા એક સંખ્યા પાઠ છે, પણ એ એક રણ કોણ કેટલા કરે છે, એક નિલેશ છે, રમેશ છે, અને નિલેશ ને રમેશ બે વાર્તાલાપ કરે છે। એના મિત્રો ત્રણ છે, એક ભાવિન છે, નીરવ છે અને શાલિન। એ પહેલા દાવમાં કેટલા રન કરે છે, બીજામાં કેટલા રન કરે છે અને ત્રીજામાં કેટલા રન કરે છે, આમ પાંચ પાંચ દાવમાં એ કેટલા કેટલા રન કરે છે એ વાર્તાલાપ સંખ્યા પ્રમાણે બતાવી છે। અને પાછળ તમારે 1 થી 50 સંખ્યા આવે છે, એ 50 સંખ્યા તમારે પાકી કરવાની રહેશે। જો અહીંયા આપ્યું છે શબ્દમાં અને અંકમાં, એ 50-50 અંકો છે અહીંયા આપણને આપેલા છે, એટલે આમાંથી જોઈને તમારે પાકા કરવાના રહેશે અને એમાંથી તમારે સ્વાધ્યાય પૂરવાનું રહેશે। તો આજે આપણે એ છઠ્ઠો પાઠ જોઈએ, રમેશ અને નિલેશનો વાર્તાલાપ, અને ત્રણેય મિત્રોના કેટલા કેટલા પાંચ પાંચ દાવમાં ક્યાં ક્યાં દાવમાં કેટલા રન કર્યા એ આપણે આજે જોવાનું છે। અહીંયા એક ધાવનાંક ફલાંક્રમ એમ આપ્યું છે, ધાવનાંક ફલાંક્રમ એટલે કોષ્ટક જે આપ્યું છે એની અંદર એમ કહે છે રન બોર્ડની અંદર કેટલા રન થયા છે, સ્કોરબોર્ડની અંદર, ધાવનાંક ફલાંક્રમ એટલે સ્કોરબોર્ડની અંદર કેટલા રન થયા છે, તો નયનના કેટલા, વિવેકના કેટલા, રાકેશના કેટલા, જયેશના કેટલા અને જતીનના કેટલા પહેલા દાવમાં એ કોષ્ટક અહીંયા એ જોવે છે। પછી પણ આ કોષ્ટક જોઈ લીધા પછી રમેશ એમ કહે છે કે ભો નિલેશ કિમ કરોતી ભવાન, અરે હે નિલેશ કિમ કરોતી ભવાન, શું કરે છે? રમેશ કે નિલેશને કહે છે કે અરે નિલેશ તું શું કરે છે? નિલેશ કહે છે ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી। ક્રિકેટ દલસ્ય એટલે ક્રિકેટની ટીમનું ધાવનાંક ફલકમ એટલે સ્કોરબોર્ડ પશ્યામી, જોઉં છું। ક્રિકેટની ટીમનું દલસ્ય એટલે ટીમનું, કોની? તો કે ક્રિકેટની, ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું। રમેશ કહે છે ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકમ, જો અહીંયા પેલો મિત્રનું નામ ચાલુ થયું કે ભાવિક છે એ ભાવિકે પહેલા દાવમાં કેટલા રન કર્યા, ભાવિકે પહેલા દાવમાં કેટલા રન કર્યા, અહીંયા હું બાજુમાં ભાષાંતર તો નહીં સમાય, અહીંયા હું પછી લખશું, હલો પછી લખાવીશ કે પહેલા દાવમાં કેટલા રન કર્યા છે, ભાવિકે પહેલા દાવમાં કેટલા રન કર્યા છે। તો અહીંયા આપે છે આપણને નિલેશ જવાબ આપે છે, નિલેશ કહે છે કે એક ચત્વારી સંત હોય, ચત્વારી એટલે શું થાય, 40 ઉપર ગયું ને, ચત્વારી એટલે 40, એક એટલે 40 વત્તા 1 એટલે 41, એક ચત્વારી સંત। નિલેશ કહે છે કે ભાવિકે પ્રથમ દાવમાં 41 રન કર્યા છે। જો આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે ભાવિકે પહેલા દાવમાં કેટલા રન કર્યા, તો 41। રમેશ કહે છે બીજા દ્વિતીય ક્રીડાયામ બીજા દાવમાં બીજી રમતમાં કેટલા રન કર્યા, બીજી રમતમાં કેટલા રન કર્યા। નિલેશ કહે છે ચતુર્ત્રિશંત એટલે 34, આગળ 4 લાગી ગયા, નિલેશ કહે છે ચતુર્ત્રિશંત 34। પછી રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ હવે તો ત્રીજા દાવમાં કેટલા રન કર્યા, નિલેશ જવાબ આપે છે 28 હોય એટલે 28, બીજા દાવ ત્રીજા દાવમાં કેટલા રન કર્યા, તો 28। રમેશ કહે છે ચતુર ક્રીડાયામ તો ચોથા દાવમાં ચોથી રમતમાં કેટલા રન કર્યા, નિલેશ જવાબ આપે છે કે ચોથી રમતમાં 50 એટલે 50 રન કર્યા। રમેશ કહે છે પંચ ક્રીડાયામ એટલે પાંચમી રમતમાં, નિલેશ કહે છે 9 ત્રિશંત પાંચમી રમતમાં કેટલા કર્યા, તો 9 ત્રિશંત એટલે 39।
પૂરા 44 થયા, 39 થયા છે. આ હતું ભાવિકનું સ્કોરબોર્ડ. પછી રમેશ આગળ કહે છે, તો નિલેશનું શું છે? નિલેશને પૂછે નીરવનું શું છે, એટલે આગળ રમેશ પ્રશ્ન કરે છે. રમેશ કહે છે, અહો નિલેશ, અરે નિલેશ, નિરવશ્ય કા સ્થિતિ ગવઈ, તો જો કે નીરવની કઈ સ્થિતિ છે, નીરવની સ્થિતિ શું છે? નિલેશ જવાબ આપે છે, સહ પ્રથમ ક્રીડાયામ ત્રયસન ત્રયત્રિશંતઃ ધાવનાંકમ કરોતિ, તેને પહેલા દાવમાં પહેલી રમતમાં 33 રન મેળવવા, ત્રયત્રિશંત એટલે 33 + 3 એટલે 33 ધાવનાંકન એટલે રન કર્યા, તેને પહેલા દાવમાં 33 રન મળે છે. રમેશ કહે છે, દ્વિતીય રમતમાં, દ્વિતીય ક્રીડાયામ એટલે બીજી રમતમાં, નિલેશ કહે છે 21 અંત ધાવનાંકન, તેને બીજી રમતમાં 21 રન મળે છે. રમેશ કહે છે, તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ, તો પછી તેની ત્રીજી રમતની શું સ્થિતિ છે, ત્રીજી રમતની કેવી સ્થિતિ છે? નિલેશ કહે છે 44 અંત એટલે કે 40. રમેશ કહે છે, ઉત્તમ, સારું, સરસ. ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં, એટલે આગળ નિલેશ કહે છે 37 અંત, 37 અંત એટલે 36, 37 અંત એટલે 30 ને 6 એટલે 36 રન કરે છે. રમેશ કહે છે, તો અંતિમ ક્રીડાયામ નિરવ કતિ ધાવનાંકમ કરોતિ, તેને અંતિમ દાવમાં છેલ્લી રમતમાં નિરવના રન કેટલા છે, છેલ્લી રમતમાં કેટલા રન મળે છે? નિલેશ કહે છે, સમ્યક, સારું છે, સારું છે કે 44 અંત છેલ્લી રમતમાં નિરવના કેટલા રન છે, તો કે 44 અંત એટલે 42 રન છે. રમેશ કહે છે, પશ્ય, જુઓ, હવે જો શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ, હવે શાલિનના, રમેશ કહે છે, તો જો શાલિનના પ્રથમ ક્રીડામાં 37 અંત એટલે 36 ધાવનાંકમ, 37 અંત ધાવનાંકમ 36 રન મળે છે. શાલિનને પણ પ્રથમ દાવમાં 36 રન મળે છે. આગળ પછી કહે છે, નિલેશ કહે છે, આમ હા, દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં તેને 37 અંત, અહીંયા 36 થયા તો અહીંયા શું આવશે, 37 અંત એટલે, વાહ, વેરી ગુડ, 37 રન. આમ જો, આમ એટલે હા, બીજી રમતમાં તેને 37 રન, તેને 37 છે એટલે કે રન છે. રમેશ કહે છે, તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં અધિક નાસ્તી, ત્રીજી રમતમાં વધારે નથી, કેવલ 16 કેવલ ફક્ત 16 જ છે. નિલેશ કહે છે, સત્ય, સાચે જ, ચતુર્થ ક્રીડાયામ ચોથી ક્રીડામાં એટલે ચોથી રમતમાં પણ અપી એટલે પણ ચોથી રમતમાં પણ 36 વિષંતિ એટલે 26 જ રન છે, તેને ચોથી રમતમાં પણ 26 રન છે. તરહી, રમેશ કહે છે, તરહી તો પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં સ તે અધિકમ તે વધારે 48 અંત એટલે 48 રન ધાવનાંકમ પ્રાપ્તમ કરોતી, 48 રન પ્રાપ્ત કરે છે, તે પાંચમી રમતમાં વધારે 48 રન પ્રાપ્ત કરે છે. આ હતો છઠ્ઠો પાઠ, કે નિલેશ અને રમેશનો કેટલા કેટલા રન ભાવિક અને નિલેશના કરે છે, તો એનું ભાષાંતર આપણે લખી લઈએ. અહીંયા 5, 6 સંખ્યા જો એનું ભાષાંતર. ભો નિલેશ, કેમ કરોતી ભવાન, તો રમેશ કહે છે, હે રમેશ, રમેશ કહે છે, હે નિલેશ, હે નિલેશ, શું કરે છે, શું કરે છે? નિલેશ કહે છે, નિલેશ ક્રિકેટ
ની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ કહે છે ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે. નિલેશ કહે છે 41. રમેશ કહે છે બીજી રમતમાં નિલેશ 34. બીજી રમતમાં કેટલા દાવ છે? તો કે 34. રમેશ ત્રીજી રમતમાં નિલેશ કહે છે ત્રીજી રમતમાં કેટલા છે? વેરી ગુડ, કેટલા? 28. ત્રીજી રમતમાં કેટલા? તો કે 28. પછી કે રમેશ કહે છે ચોથીમાં રમેશ ચોથી રમતમાં નિલેશ ચોથીમાં 50. રમેશ પાંચમી રમતમાં કેટલા એમ? તો કે છે 39. નિલેશ ચાલીસ. રમેશ હવે આગળ પૂછે કે નિલેશ નીરવની શું સ્થિતિ છે? નીરવની કેવી સ્થિતિ છે? તો નિલેશ કહે છે તે પહેલી રમતમાં 33 રન મેળવે છે. 33 રન મેળવે છે. રમેશ કહે છે બીજી રમતમાં 21 રન. રમેશ તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? તો કે ચાલીસ થઈ છે. રમેશ કહે છે સરસ. ચોથી રમતમાં નિલેશ જવાબ આપે છે. નિલેશ કહે છે 36. રમેશ કહે છે ચોથી રમતમાં એને 40 થયા. તો છેલ્લી રમતમાં કેટલા રન મેળવે છે? છેલ્લી રમતમાં કેટલા રન મેળવે છે
નિલેશ કહે છે, નિલેશ કહે છે સારું છે, સારું છે. 42 42 આગળ કહે છે, તો પછી હવે શાલિનનો વારો. કે તો રમેશ કહે છે, રમેશ કહે છે જો શાલિનના, જો રમેશ કહે છે જો શાલિનના, જો શાલિનના પહેલી રમતમાં 36 રન મળે છે, 36 રન છે શાલિનના પહેલી રમતમાં, 36 રન છે. નિલેશ કહે છે હા, નિલેશ કહે છે હા, બીજી રમતમાં તેના 37 રન છે, 37 છે. રમેશ કહે છે તો ત્રીજી રમતમાં શું છે? રમેશ કહે છે ત્રીજી રમતમાં વધારે નથી, ફક્ત સો રન છે. નિલેશ કહે છે સાચું છે, નિલેશ કહે છે સાચું છે. ચોથી રમતમાં પણ 26 છે, ચોથી રમતમાં પણ 26 જ છે. રમેશ કહે છે તો પાંચમી રમતમાં તે વધારે 48 રન મેળવે છે, આ તો ભાષાંતર. વિદ્યાર્થી મિત્રો, આ તમારે પાઠમાંથી અહીંયાથી આ બધું જોઈને આ તમારે કોષ્ટક જાતે પૂરવાનું છે, અને આ સંખ્યા પણ તમારે જાતે બુકમાંથી લખવાની છે. પહેલો પ્રશ્ન નથી, બીજો પ્રશ્ન નથી કરવાનો, ત્રીજો અંક આપેલા છે, શબ્દ આપેલા છે એના અંક તમારે અહીંયા લખવાના છે, એ આમાંથી કોષ્ટકમાંથી જોઈને લખવાના છે. અને આ કોષ્ટક બધા યાદ રાખજો, અને આમાં 45 રન, કારણ કે અંકમાં એપા હોય 45 ને એને શબ્દમાં લખો, 44 છે અંકમાં એપા હોય અને એને શબ્દમાં લખો, અથવા અષ્ટચત્વારી શબ્દમાં લખવું હોય અને અને અંકમાં લખો, આ રીતે પરીક્ષામાં પૂછાય છે. જો એની અહીંયા ટિપ્પણી પણ આપેલી છે, દલમ એટલે ટુકડી, ધાવનાંકમ એટલે રમ રન, અને ક્રિકટ ક્રીડક એટલે ખેલાડી, ધાવનાંકમ એટલે સ્કોરબોર્ડ, કતી એટલે કેટલો, સમયકમ એટલે યોગ્ય સમય, આ પણ યાદ રાખવાનું છે. આજે આપણે આ વિડીયોમાં પાઠ 4, 5 અને 6 બે લીધા. આ બરોબર પાકા કરજો, આવતી 25 તારીખેથી આપણી એક્ઝામ શરૂ થવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી રાખીએ આજના વિડીયોમાં. નમસ્કાર.